શું તમે જાણો છો કે પૃથ્વી પર પાણી ક્યાંથી આવ્યું હશે અને શું તમને ખબર છે કે આ કુકડાની પૂંછડી કેટલી લાંબી હોય છે? તો ચાલો જાણીએ આવી જ અવનવી વસ્તુઓ વિશે. નંબર એક, શું તમે જાણો છો કે ઇન્ડિયન સાયરસ એક્ટ 1867 ને મુજબ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે કોઈ પણ હોટલમાં પાણી પીવાની માંગ કરી શકે છે, તે પણ કોઈ ચાર્જ ભર્યા વગર. તે ઉપરાંત તમે કોઈ પણ હોટલનું વોશરૂમ પણ વગર ચાર્જે ઉપયોગ કરી શકો છો. આ નિયમ નાની થી લઈને મોટી હોટલમાં પણ લાગુ પડે છે, પછી ભલે તે 5-star હોટલ પણ હોય. નંબર બે, એકવાર 3 ચોર કોકોકોલાની સિક્રેટ રેસીપીને ચોરીને પેપ્સી કંપનીને તે રેસીપી આપવાનો પ્રયાસ કર્યો હતો, પણ પેપ્સી કંપનીએ તરત જ કોકોકોલા કંપનીને અને FBI ને જાણ કરી દીધી હતી, જેના કારણે તે ચોર પકડાઈ ગયા હતા. નંબર 3, ગૂગલે રિલાયન્સ જીઓમાં 33,737 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે અને આની સાથે ગૂગલને જીઓની 7.7% હિસ્સેદારી મેળવી છે અને જીઓ કંપનીનું કહેવું છે કે આવનારા વર્ષમાં જીઓ કંપની સ્વદેશી 5G નેટનું સોલ્યુશન પણ લાવશે. નંબર 4, જાપાનમાં જોવા મળતો આ કુકડો જેનું નામ છે ઓનાગોડોરી, જેની પૂંછડીની લંબાઈ 12 ફૂટથી લઈને 37 ફૂટ સુધીની જોવા મળે છે, એટલે કે તેની પૂંછડી 4 માણસોની લંબાઈથી પણ વધુ હોય છે. નંબર 5, શું તમને ખબર છે કે જો પેન્સિલની ટોચ જેટલો સૂર્યનો ટુકડો જો પૃથ્વી પર આવે તો પણ 145 કિલોમીટર દૂર હોવા છતાં પણ તમે બળીને મૃત્યુ પામશો. નંબર 6, ભારતના સૌથી જૂના શહેરોમાં ગણવામાં આવતું શહેર વારાણસી છે, જે ગંગા નદીના કિનારે વસેલું છે અને આ શહેરને 5,000 વર્ષ જૂનું માનવામાં આવે છે. નંબર 7, શું તમને ખબર છે કે અમેરિકાની કુલ વસ્તીના 6% લોકો ગુજરાતી લોકો છે અને આવનારા વર્ષોમાં આ સંખ્યા વધવાની સંભાવના છે. નંબર 8, આખા વિશ્વમાં ભારત સૌથી મોટું પોસ્ટલ નેટવર્ક ધરાવતો દેશ છે. ભારતમાં ટોટલ 1,55,055 પોસ્ટ ઓફિસ આવેલા છે અને ભારતમાં એક પાણીમાં તરતી પણ પોસ્ટ ઓફિસ પણ જોવા મળે છે, જે દલ લેક શ્રીનગર ખાતે આવેલી છે, જેનું ઉદ્ઘાટન ઓગસ્ટ 2011 માં કરવામાં આવ્યું હતું. નંબર 9, શું તમને ખબર છે કે ઘડિયાળની કંપની રોલેક્સ એ નોન પ્રોફિટેબલ ચેરિટી ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે, કારણ કે તે પોતાનો 90% નફો દાન કરી દે છે. આની પાછળનું કારણ એ છે કે આ કંપનીના શોધક એ ખુદ અનાથ હતા. નંબર 10, પૃથ્વી ઉપર પાણી કેવી રીતે આવ્યું હશે? તમને ખબર છે, વૈજ્ઞાનિકોને અનુસાર પૃથ્વી પર પાણી એ બહારથી આવ્યું છે, એટલે કે અંતરિક્ષમાંથી આવ્યું છે. આજથી 460 કરોડ વર્ષ પહેલા જ્યારે પૃથ્વીનો જન્મ થયો હતો ત્યારે પૃથ્વી એ કેટલાક એસ્ટ્રોઇડ અને ધૂમકેતુ સાથે ભટકાઈ હતી. એટલા માટે વૈજ્ઞાનિકોને અનુસાર કહેવામાં આવે છે કે પૃથ્વી પર પાણી આવા કોઈ એસ્ટ્રોઇડ કે ધૂમકેતુની મદદથી આવ્યું હશે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવી જ અમેઝિંગ વસ્તુઓ સાથે. ત્યાં સુધી ધન્યવાદ.